નમસ્કાર. વન મિનિટ વિથ હેશામાં આજે મારે વાત કરવી છે સધિયારા વિશે. હું જાણું છું કે આંકડાઓ જોઈને તમે બધા ડરી ગયા છો. રોજ સવારે કોઈ જાણીતી અંગત વ્યક્તિના મૃત્યુના સમાચાર આવી રહ્યા છે. સ્મશાનમાં મૃત્યુનું વેઇટિંગ જોઈ હું પણ ડરી ગયેલી. એક રેમડેસિવિર શોધી આપશો? આ સવાલનો જવાબ હું આમાં નથી આપી શકતી. તમારી બધી ઓળખાણ કામે લગાડો, પણ મારા પપ્પા માટે હોસ્પિટલમાં એક બેડની વ્યવસ્થા કરી આપો. આવું કરગરતા દીકરાને હું મદદ નથી કરી શકતી. અત્યારનો સમય ડરવાનો સમય છે. કોરોનાથી, મૃત્યુથી આપણે બધા ડરવાનું છે. પણ આ શહેરને અત્યારે સત્ય કરતા પણ વધારે સહાનુભૂતિની જરૂર છે, સધિયારાની જરૂર છે, સહકારની જરૂર છે. સ્મશાનમાં સડકતી ચિતા એ સત્ય છે. કચરાની ગાડીમાં આવતા વેન્ટિલેટર એ પણ સત્ય છે. હોસ્પિટલમાં નહીં મળી રહેલા બેડ એ પણ સત્ય છે. ખૂટી ગયેલો ઓક્સિજન એ પણ સત્ય છે. પણ રેમડેસિવિર શોધતી દીકરીના ખભે હાથ મૂકીને એવું કહેવું કે ચિંતા નહીં કર, તને રેમડેસિવિર મળી જશે, એ સહાનુભૂતિ છે. માસ્ક કેમ નહોતું પહેર્યું? ટોળામાં કેમ ગયેલો? અત્યારે આવા સવાલો કરવા કરતા જે મળે એને એવું કહેજો કે કંઈ પણ કામ હોય અમે તમારી સાથે છીએ. આ શહેરને ભૂકંપ ધ્રુજાવી નહોતો શક્યો. આ શહેરને પૂર પલાળી નહોતું શક્યું. પ્લેગ જેવી મહામારીમાં આપણે આખી દુનિયાને એવું બતાવી દીધું હતું કે ફરીથી બેઠા કેવી રીતે થઈ શકાય. કોરોનાનો આ વાયરસ આ શહેરનું કંઈ બગાડી નહીં શકે. અત્યારે આપણે બધા એક થઈએ, એકબીજાને સહકાર આપીએ, સહાનુભૂતિ આપીએ અને એકબીજાનો સહારો બનીએ.